નમસ્કાર. જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ આયોજિત નયારા એનર્જીના સહયોગથી શિક્ષણમાં નાવીન્ય જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં આપ સૌ સારસ્વત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મારા ઇનોવેશનનું નામ છે યુટ્યુબ વિડીયો દ્વારા મૂલ્ય શિક્ષણ અને વિશિષ્ટ દિન મહિમા, અને મારી શાળાનું નામ છે માતુશ્રી એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપુરા જૂનાગઢ. હું જયશ્રી કાનજીભાઈ રંગોલિયા આચાર્ય આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મારા નવતર પ્રયોગના હેતુઓ આ પ્રમાણે હતા કે લોકડાઉન વખતે બાળકોનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે, આ સમય દરમિયાન વિદ્યાર્થીઓ રૂબરૂ સ્કૂલ પર આવી શકે તેમ ન હોય તો તેમને વાર્તાઓ દ્વારા મૂલ્યલક્ષી શિક્ષણ અને વિશિષ્ટ દિન મહિમા વિશેના યુટ્યુબ વિડીયો દ્વારા જ્ઞાન અને માહિતી મળી રહે. આપણે જે વાર્તા કહીએ છીએ તે વિડીયોમાં શબ્દ અને ચિત્રના તાલને લીધે બાળકને ઝડપથી યાદ રહે છે. બાળકની સામે એક સુંદર કલ્પના સૃષ્ટિ ખડી થાય છે. આ ઉપરાંત વિશિષ્ટ દિન મહિમાના વિડીયો દ્વારા બાળકો તેમજ યુવાનોનું જનરલ નોલેજ પણ વધે છે. આ માટેની જરૂરી સાધન સામગ્રી જોઈએ તો લેપટોપ અથવા તો પીસી એટલે કે પર્સનલ કમ્પ્યુટર, માઇક્રોફોન, ઇન્ટરનેટ સુવિધા, મોબાઈલ, ક્રોમા, સંસ્કાર સુધા નામની બાળવાર્તાની બુક, પાઠ્યપુસ્તક ધોરણ 3-8, વિડીયો એડિટર સોફ્ટવેર, સંદર્ભ સાહિત્ય વગેરે. નવતર પ્રવૃત્તિની કાર્યપદ્ધતિ કહું તો મેં વાર્તાને ભાષા દ્વારા, કહેવાની શૈલી દ્વારા રસસભર બનાવવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રસિદ્ધ થયેલ સંસ્કાર સુધા નામના વાર્તા સંગ્રહમાંથી સંસ્કારદાયક, આનંદદાયક, બાળ કેન્દ્રી એવી 26 જેટલી વાર્તાઓ લીધેલી છે. ધોરણ 3-8ની ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પાઠ્યપુસ્તકમાંથી 16 વાર્તાઓ લીધેલી છે. જીસીઆરટી દ્વારા પ્રસિદ્ધ થયેલી પુસ્તિકા મારી જાદુઈ શાળાના વિડીયો સહિતના પ્રેરણાદાયી 20 જેટલા વિડીયો બનાવ્યા છે. આ ઉપરાંત મેં વિશિષ્ટ દિન મહિમાના પણ 23 જેટલા વિડીયો બનાવ્યા છે. આમ આશરે 100 જેટલા વિડીયો લોકડાઉનના સમયમાં તૈયાર કરેલા છે. આ નવતર પ્રયોગનું વર્ણન જોઈએ તો ઓનલાઈન લર્નિંગમાં વિડીયો દ્વારા બાળકો ઝડપથી બધું શીખે છે. ભવિષ્યમાં પણ શિક્ષણનું એક નવું વિસ્તૃત સ્વરૂપ જોવા મળશે, જેમાં બાળકો સ્કૂલના ક્લાસમાં તો બેસશે જ, સાથે ઓનલાઈન લર્નિંગનો ટ્રેન્ડ પણ વધશે, જે આપણા દરેક માટે મોટું સકારાત્મક પરિવર્તન હશે. બાળક પોતાની સેન્સથી બધું શીખે છે, જેમાં 75% યોગદાન આંખોનું હોય છે. આજની જનરેશનના બાળકોને સ્ક્રીન પર જોવાની ટેવ છે, તેમને તેના પર સમજાય છે. કોરોનાને કારણે થયેલ લોકડાઉનના કપરા સમયમાં બાળકોનું માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે અને મારા સમયનો પણ સકારાત્મક ઉપયોગ થાય તે હેતુથી વાર્તાઓના મૂલ્ય શિક્ષણ દ્વારા બાળ ઘડતર અને શિક્ષણને લગતા પ્રેરણાદાયક વિડીયો દ્વારા શિક્ષકોનું ઘડતર બંને કામને સાથે ઉપાડે. સૌથી વધુ યુવાન નાગરિકો ધરાવતા આપણા દેશ પાસેથી સમગ્ર વિશ્વને ઘણી અપેક્ષાઓ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રતિભાઓના વિકાસ માટે યુવાનોમાં માનસિક સ્વાસ્થ્યની જાળવણી કરવી ખૂબ જરૂરી છે. બાળકો અને યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સંવેદનશીલ દ્રષ્ટિકોણ અપનાવી વિડીયોના માધ્યમથી તેમના સુધી પહોંચી શકીશું તેનો આનંદ છે. બાળ તંદુરસ્તી થકી તંદુરસ્ત સમાજના નિર્માણમાં આવા વિડીયો દ્વારા વિશેષ ફાળો મળશે તેવી શ્રદ્ધા છે. જીવનના સુખ દુઃખમાં સંભાવ રાખી સંતુલનની સ્થિતિ જાળવવી એ જ માનસિક સ્વસ્થતાની નિશાની છે. કોરોનાની મહામારીમાં સંતુલન સ્થિતિ જાળવવા બાળકોને અને યુવાનોને શાળા કોલેજો બંધ હોવાથી કંઈક પરિવર્તન જરૂરી હતું, જેમાંથી આ વિચાર સ્ફુર્યો. તેને મૂર્તિમંત કરવા યુટ્યુબના ટ્યુટર વિડીયો જોઈ, અમુક ટેકનોલોજીકલ બાબતો શીખી, મારા હસબન્ડની સાથે મળી અને અમે બંને ઘરે જ હોવાથી અઠવાડિયાના એવરેજ 2 વિડીયો યુટ્યુબ ચેનલ ડૉક્ટર મનસુખ વેકરિયા પર મૂકતા મૂકતા આશરે 85-100 જેટલા વિડીયો તૈયાર થયા. બાળપણમાં બાળકને સારું મૂલ્ય શિક્ષણ મળે તો તેના શારીરિક અને બૌદ્ધિક વિકાસ, અભ્યાસકીય સિદ્ધિ,
સંબંધો જાળવવાની કળા, આત્મવિશ્વાસ વગેરે બાબતો પર સારી અસર પડે છે. વાર્તા એ રંગીન કલ્પનામાં નાહવા માટેનો રસ ફુવારો છે, એક અદ્ભુત, રમ્ય અને સ્વકીય દુનિયામાં દોરી જનાર દોસ્ત છે. વાર્તા દ્વારા શબ્દોની સૃષ્ટિને વારંવાર જોઈને બાળક આનંદ પામે છે અને એ આનંદ તેની જીવનયાત્રામાં આગળ વધે છે. વાર્તાના શબ્દો અને વાક્યોનો વૈભવ બાળકોને ભાષાકીય રીતે ખૂબ સમૃદ્ધ કરે છે. વાર્તા માનવ જીવનનો અજર અમર વારસો છે. તેમાં માનવ હૃદયના ભાવો, ડાપણ અને પ્રકૃતિ પ્રેમ ગૂંથાયા હોય છે. વાર્તામાં વાર્તા રસ હોય છે, પણ સાથે સાથે જીવનનું કંઈક ને કંઈક રહસ્ય તેમાં ગર્ભિત રીતે ગૂંથાયેલ હોય છે. વાર્તાઓ જીવનનું રહસ્ય બાળકો સમક્ષ પ્રત્યક્ષ કરે છે. વાર્તાઓમાં જન સ્વભાવનું મૂક વર્ણન હોય છે. આપણે જે વાર્તા કહીએ છીએ તે વિડીયોમાં શબ્દચિત્રના તાલને લીધે બાળકને ઝડપથી યાદ રહે છે અને બાળક સામે એક સુંદર કલ્પના સૃષ્ટિ ખડી થાય છે. આ નવતર પ્રવૃત્તિના પરિણામો આ પ્રમાણે જોવા મળ્યા કે બાળકોમાં બાળ વાર્તા સાંભળવામાં રસ અને રુચિમાં વધારો જોવા મળ્યો. યુવાનોમાં પણ જનરલ નોલેજમાં વધારો જોવા મળ્યો. વિદ્યાર્થીઓના પ્રતિભાવની વાતો કરું તો ઓનલાઈન વિડીયોની કોમેન્ટ અને વ્યૂ પણ ખૂબ સારા જોવા મળ્યા. ઘણા વિદ્યાર્થીઓએ મોબાઈલ દ્વારા હકારાત્મક પ્રતિભાવો પણ આપેલા છે. નવતર પ્રવૃત્તિની વિગત જોઈએ તો અહીં ગુજરાતી સ્ટોરી વિડીયોના કેટલાક ચિત્રો મૂકેલા છે. સાથે સાથે આ પણ જુદી જુદી વાર્તાઓ જે છે એના ચિત્રો છે. આ હિન્દી અને અંગ્રેજી કહાની વિડીયો મૂકેલા છે. ઉપરાંત ઇન્સ્પાયરિંગ વિડીયો એટલે કે પ્રેરણાદાયી વિડીયો એના ચિત્રો પણ મૂકેલા છે. આ પણ ઇન્સ્પાયરિંગ વિડીયોઝ છે. ઉપયોગિતા અથવા લર્નિંગ આઉટકમ જોઈએ તો જીવનના સુખ દુઃખમાં સંભાવ રાખી સંતુલનની સ્થિતિ જાળવવી એ જ માનસિક સ્વસ્થતાની નિશાની છે. ઓનલાઈન લર્નિંગમાં વિડીયો દ્વારા બાળકો ઝડપથી બધું શીખે છે. ભવિષ્યમાં પણ શિક્ષણનું એક નવું વિસ્તૃત સ્વરૂપ જોવા મળશે, જેમાં બાળકો સ્કૂલના ક્લાસમાં તો બેસશે જ, સાથે ઓનલાઈન લર્નિંગનો ટ્રેન્ડ પણ વધશે, જે આપણા દરેક માટે મોટું સકારાત્મક પરિવર્તન હશે. બાળક પોતાની સેન્સથી વધુ શીખે છે, જેમાં 75% યોગદાન આંખોનું હોય છે. આજની જનરેશનના બાળકોને સ્ક્રીન પર જોવાની ટેવ છે, તેમને તેના પર સમજાય છે. બાળપણમાં બાળકને સારું મૂલ્ય શિક્ષણ મળે તો તેના શારીરિક અને બૌદ્ધિક વિકાસ, અભ્યાસકીય સિદ્ધિ, સંબંધો જાળવવાની કળા, આત્મવિશ્વાસ વગેરે બાબતો પર સારી અસર પડે છે. સૌથી વધુ યુવાન નાગરિકો ધરાવતા આપણા દેશ પાસેથી સમગ્ર વિશ્વને ઘણી અપેક્ષાઓ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રતિભાઓના વિકાસ માટે યુવાનોમાં માનસિક સ્વાસ્થ્યની જાળવણી કરવી ખૂબ જરૂરી છે. બાળકો અને યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સંવેદનશીલ દ્રષ્ટિકોણ અપનાવી વિડીયોના માધ્યમથી તેમના સુધી પહોંચી શકી છું એનો આનંદ છે. અને બાળ તંદુરસ્તી થકી તંદુરસ્ત સમાજના નિર્માણમાં આવા વિડીયો દ્વારા વિશેષ ફાળો મળશે એવી શ્રદ્ધા છે. આ બાળ વાર્તાના વિડીયો જોવા માટેની લિંક આ પેજ ઉપર આપેલી છે, જેમાં આપ બાળ વાર્તાના વિડીયો જેવા કે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ જોઈ શકશો. પ્રેરણાદાયી વિડીયો જેવા કે મારી જાદુઈ શાળા, મનનો માળો વગેરે પણ જોઈ શકશો. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEPના પણ વિડીયો જોઈ શકશો અને વિશિષ્ટ દિન મહિમાના વિડીયો પણ જોઈ શકશો. આ યુટ્યુબ ચેનલનું નામ છે ડૉક્ટર મનસુખ વેકરિયા. અને ખાસ બાબત એ છે કે અહીં આ જગ્યા ઉપર ક્લિક કરવાથી આપ આ લિંક ઉપર ડાયરેક્ટ જઈ અને વિડીયો જે છે જોઈ શકશો. આભાર. અહીંયા તમે પત્તાના વિડીયો જોઈ શકો છો, ત્યારબાદ અહીંયા શાકભાજીનો દૂરદર્શન કાર્યક્રમ નામની બાળ વાર્તાનો વિડીયો છે. સાથે કરીએ કામ આ બાળ વાર્તાનો વિડીયો છે. પરિવાર દિવસ વર્લ્ડ ફેમિલી ડે એનો આ વિડીયો છે. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસનો આ વિડીયો છે. મધર્સ ડે એનો આ વિડીયો બનાવેલો છે ડૉક્ટર અભય બંગની
મારી જાદુઈ શાળાના પણ આ ઇન્સ્પાયરિંગ વિડીયો છે. ધોરણ 4 હિન્દી એક કહાની ચતુર ચૂહાનો આ વિડીયો છે. આ પણ ધોરણ 4ની હિન્દી પ્રકરણ 6 ટપકા કા ડરનો આ વિડીયો છે. આ મારું ઘર છે એક સુંદર વાર્તા એનો આ વિડીયો છે. અ શોર્ટ સ્ટોરી ઓન છત્રપતિ શિવાજી મહારાજ એના ઉપરનો એક આ ઇન્સ્પાયરિંગ વિડીયો છે. હાથીભાઈની આખછી નામની બાળ વાર્તાનો આ વિડીયો છે. આ રીતે આશરે 85-100 જેટલા વિડીયો આ યુટ્યુબ ચેનલ ઉપર મારા અવેલેબલ છે. આભાર. થેન્ક યુ સો મચ. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.